મહા વાવાઝોડાની તો ગુજરાત પર સંભવિત મહા વાવાઝોડાનો આંશિક ખતરો જોવા મળશે. આ મહા વાવાઝોડું દ્વારકાથી 495 કિલોમીટર દૂર છે, જ્યારે પોરબંદરથી 535 કિલોમીટર દૂર છે અને વેરાવળથી 575 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું પોરબંદર દીવની વચ્ચે ટકરાશે તો તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં એનડીઆરએફની 30 ટીમો એલર્ટ પર છે, જેમાં દીવમાં એનડીઆરએફની 5 ટીમો એલર્ટ પર છે. જરૂર મુજબ કિનારે રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. તો કિનારાના મોટા ભાગમાં મોટા શહેરમાં હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. વાવાઝોડું ગુજરાત આવતા સુધીમાં નબળું પડશે, જેમાં 70-80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 10 હેલિકોપ્ટર્સ દરિયાકાંઠાના વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની પણ શક્યતા છે. તો આવતીકાલે સવારે વાવાઝોડું કિનારા પર ટકરાશે. કાલે ભાવનગર ભરૂચમાં વરસાદની સંભાવના છે. આણંદ અમદાવાદ અને વડોદરામાં પણ વરસાદની શક્યતા છે. આ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે 8 નવેમ્બરથી હવામાન સામાન્ય થશે. રાજ્યના તમામ બંદરને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 5 દિવસમાં માછીમારોને દરિયામાં ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. તો વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા નરેન્દ્ર પાસેથી. નરેન્દ્ર, જે રીતે જે વાવાઝોડાની તીવ્રતા હતી તે તીવ્રતા હવે ઘણી ઓછી જોવા મળી રહી છે, છતાં પણ જે બંદોબસ્ત અને સુરક્ષા છે તે તો વધારી દેવામાં આવ્યા છે. શું લાગી રહ્યું છે કે જ્યારે આવતીકાલે વાવાઝોડું ટકરાશે ત્યારે તેનાથી નુકસાન જે પહેલા થવાનું હતું તેનાથી કેટલું ઓછું થશે અથવા કેટલું થશે? જી, અત્યાર હાલ જે રિપોર્ટ સામે આવી રહ્યા છે એની અંદર સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આવતીકાલ સવાર સુધીની અંદર ગુજરાતનો જે દરિયા કિનારો છે અને એમાં પણ દીવથી લઈને જે પોરબંદરનો દરિયા કિનારો છે ત્યાં વાવાઝોડું ટકરાઈ શકે છે. એની ઝડપ જે છે એ 70-80 પ્રતિ કલાકની હોઈ શકે છે. અત્યાર હાલ અમે વેરાવળ સ્થિત જે દરિયા કિનારો છે ત્યાં છીએ અને અત્યાર હાલ પણ જે ગતકાલની સ્થિતિ હતી એના કરતા થોડો વધારે કરંટ જે દરિયો છે એની અંદર અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે છેલ્લા ત્રણ દિવસથી માછીમારોને દરિયો ના ખેડવા અને હજુ પણ આગામી 5 દિવસ સુધી દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સિવાય આજથી જ આ વિસ્તારોની અંદર વરસાદ વરસે તે શક્યતાઓ દર્શાવવામાં આવી છે, પરંતુ તમામ જે વાતાવરણ છે એ એકદમ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અત્યાર હાલ વરસાદ પડે એ શક્યતાઓ કમસે કમ ગીર સોમનાથ પંથક અને જે પોરબંદર પંથક છે એની અંદર જોવા નથી મળી રહી, પરંતુ હવામાન વિભાગે આગાહી આપી છે કે સાંજ સુધીની અંદર આ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે અને ત્યારબાદ વરસાદ છે એ વરસી શકે છે. આવતીકાલ સવાર સુધીની અંદર જે વાવાઝોડું છે એ આજ વિસ્તારોની અંદર કોઈ પણ જગ્યાઓ ઉપર ટકરાઈ શકે છે અને કદાચ એના જ કારણે ગતકાલ કરતા વધારે આજે કરંટ દરિયાની અંદર અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે તંત્ર પણ એલર્ટ પર છે. ગતકાલે પણ જે કલેક્ટર છે, ચાહે પોરબંદર કલેક્ટર હોય કે પછી ગીર સોમનાથ કલેક્ટર હોય, એમને પોતપોતાના જે અધિકારીઓ છે એમની સાથેની એક બેઠક યોજી હતી અને એની અંદર તમામ લોકોને જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ વિસ્તારોની અંદર જે એનડીઆરએફની ટીમો છે એ પણ પહોંચી ચૂકી છે અને આ સિવાય એક લિસ્ટ તૈયાર કર્યું છે કે કેટલી જોર સાથે આ વાવાઝોડું ટકરાશે અને એ પ્રકારે ગામોનું સ્થળાંતર કરવું. પોરબંદરના 30 જેટલા જે ગામો છે કે જે દરિયા કિનારે 1-10 કિલોમીટરની રેન્જની અંદર આવેલા છે તો એને કેવી રીતના ટ્રાન્સપોર્ટ કરવા, આ સિવાય એટલા જ 50 જેટલા જે ગામો છે એ ગીર સોમનાથ પંથકની અંદર આવ્યા છે અને એના માટેનું પણ એક પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે. વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે એના આધારે સ્થળાંતર કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે અને એના જ માટે 1-3, 3-6 અને ત્યારબાદ 6-10 કિલોમીટર સુધીના ગામડાઓનું અલગ અલગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને એ લિસ્ટ પ્રમાણે સ્થળાંતરની જે કાર્યવાહી છે એ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. હવે પછીનો જે વેધર રિપોર્ટ આવશે ત્યારબાદ આ નિર્ણય સ્થળાંતર તાત્કાલિક કરવું કે કેમ એ અંગેનો લેવામાં આવશે. જી જી જી, આભાર નરેન્દ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે કરંટ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે આવતીકાલે સવારે વાવાઝોડું ટકરાવાનું છે, પોરબંદરના દરિયા કિનારે ટકરાય તેવી શક્યતા છે. મહત્વની વાત છે કે જે તેની તીવ્રતા હતી તેમાં ઘણો ઘટાડો થયો છે. જોઈ રહ્યું કે આવતીકાલે જ્યારે ટકરાશે ત્યારે તેની તીવ્રતા કેટલી ઘટી જશે, જો ઘટી ગઈ હોય તો જે નુકસાન થવાનું છે તે ઘણું જ ઓછું થશે.